જય શ્રી કૃષ્ણ. મિત્રો, આ વિડીયોમાં સાંભળશું ઉત્પત્તિ એકાદશી ક્યારે છે, વ્રતની પૂજન વિધિ, મુહૂર્ત, પારણાનો સમય તથા એકાદશીનું મહત્ત્વ, આ દિવસે કયા કાર્યો કરવા, કયા કાર્યો ન કરવા, આ દિવસે કરવાના ઉપાયો તથા એકાદશીને ઉત્પત્તિ એકાદશી શા માટે કહે છે તેની કથા અને સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં સાંભળશું. બોલો ભગવાન શ્રી નારાયણ લક્ષ્મીપતિની જય. મિત્રો, કારતક માસના વદ પક્ષની એકાદશી, જેને ઉત્પન્ના કે ઉત્પત્તિ એકાદશી કહે છે, આ દિવસે જ એકાદશી દેવીની ઉત્પત્તિ થઈ હતી. આથી આ એકાદશીને ઉત્પત્તિ એકાદશી કહે છે. ભગવાન શ્રી નારાયણમાંથી એકાદશી માયાનો જન્મ થયો માટે આ એકાદશીને એકાદશીની જન્મતિથિ પણ કહેવાય છે. આ એકાદશી વ્રત ભગવાન નારાયણને સમર્પિત છે. આ શુભ મંગલકારી એકાદશી તિથિનો પ્રારંભ થાય છે તારીખ 8 ડિસેમ્બર 2023 વહેલી સવારે 5:05. તિથિ પૂર્ણ થાય છે 9 ડિસેમ્બર 2023 સવારે 6:30. આમ ઉદયાતિથિ અનુસાર એકાદશીનું વ્રત કરવાનું રહેશે. તારીખ 8 ડિસેમ્બર 2023ના દિવસે એકાદશીના પારણા કરવાના રહેશે. 9 ડિસેમ્બર 2023 બપોરે 1:15 થી 3:20 સુધીમાં કરી લેવાના રહેશે. તો મિત્રો, આ હતું ઉત્પત્તિ એકાદશી ક્યારે છે, વ્રતની પૂજાનો શુભ મુહૂર્ત, પારણાનો સમય, અને હવે સાંભળશું એકાદશીનું મહાત્મ્ય તથા આ દિવસે કયા કાર્યો કરવા, કયા ઉપાયો કરવા અને કથા વાર્તા. બોલો ભગવાન શ્રીહરિ વિષ્ણુની જય. કારતક માસની વદ પક્ષની એકાદશી તિથિએ એકાદશી નામના દેવી પ્રગટ થયા હતા. આથી આ એકાદશીને ઉત્પત્તિ અથવા ઉત્પન્ના એકાદશી કહેવાય છે. આ તિથિ એ દેવી એકાદશીનો પ્રાગટ્ય દિવસ મનાય છે, એટલે કે આ જ તિથિએ દેવી એકાદશીનો જન્મ થયો હતો. આથી આ એકાદશીને મહા એકાદશી કે કન્યા એકાદશી પણ કહેવાય છે. એકાદશીનું વ્રત શરૂ કરવું હોય તો તેમણે આ એકાદશીથી જ વ્રતની શરૂઆત કરવી. દર મહિને 2 એકાદશી આવે છે, સુદ પક્ષમાં અને વદ પક્ષમાં. વર્ષની 24 એકાદશી, અધિક માસની 2 એકાદશી, એમ કુલ મળીને 26 એકાદશી આવે છે. દરેક એકાદશીનું મહાત્મ્ય ખૂબ છે, પરંતુ કારતક માસના વદ પક્ષમાં આવતી ઉત્પત્તિ એકાદશીનું મહત્ત્વ આપણા હિન્દુ ધર્મમાં ખૂબ જ વધારે છે. આ વ્રત કરવાથી વ્યક્તિને મોક્ષધામની પ્રાપ્તિ થાય છે. આથી આ દિવસે ભગવાન શ્રીહરિ વિષ્ણુ માતા લક્ષ્મીની પૂજા સાથે જરૂરિયાતમંદને જરૂરી ચીજ વસ્તુ આપવી, બ્રાહ્મણને દાન દક્ષિણા આપવી, મંદિરે જઈ પૂજાની સામગ્રી અર્પણ કરવી, ગૌશાળામાં જઈ ગાયને લીલો ઘાસચારો, પક્ષીને દાણાચણ, કીડીને કીડિયારું પૂરવું. કારતક માસમાં ઠંડી અતિશય પડતી હોય છે. આથી ગરીબ જરૂરિયાતમંદને ગરમ ધાબળા, સ્વેટર વગેરેનું દાન કરવાથી પાપનો નાશ થઈ પુણ્યની પ્રાપ્તિ થાય છે. મનુષ્ય 7 જન્મોના કાયિક, વાચિક અને માનસિક પાપમાંથી મુક્ત થઈ જાય છે. આ દિવસે સ્નાન, દાન, જપ, હોમ, સ્વાધ્યાય અને દેવ પૂજા વગેરે જે કંઈ પણ કાર્ય કરવામાં આવે છે તેનું અનેક ગણું, અક્ષય ગણું ફળ પ્રાપ્ત થાય છે. આથી દરેકે એકાદશીનું આ વ્રત જરૂરથી કરવું. એકાદશીનું આ વ્રત ભગવાન શ્રીહરિ વિષ્ણુને સમર્પિત છે. એકાદશીનું આ વ્રત દશમની તિથિથી જ શરૂ થઈ જાય છે. આથી દશમના દિવસે શુદ્ધ સાત્વિક આહાર લઈ એકટાણું કરવું. એકાદશીના દિવસે પ્રાતઃકાળે વહેલા ઉઠવું. આ દિવસે ગંગા સ્નાન કે પવિત્ર નદી કે જળાશયમાં સ્નાન કરવાનું મહાત્મ્ય છે. જો ગંગા સ્નાન ન કરી શકાય તો ઘરે રહીને જ નાવાના પાણીમાં ગંગાજળ ઉમેરી સ્નાન કરવાથી ગંગા સ્નાન કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે. આમ સ્નાન કાર્યથી પરવારી પવિત્ર વસ્ત્રો ધારણ કરવા, સૂર્યનારાયણને જળનું અધર્ય આપવું, ઘરના ઉમરાનું પૂજન કરવું, તુલસી ક્યારે જળ સિંચવું, ભગવાન શ્રીહરિ વિષ્ણુની મૂર્તિને શુદ્ધ જળ પંચામૃત ગંગાજળથી સ્નાન કરાવવું. જો મૂર્તિ ન હોય તો ઘરમાં રહેલા શ્રી વિષ્ણુના કોઈ પણ અવતારની, શ્રી કૃષ્ણ કે બાળગોપાલની મૂર્તિ કે ફોટોની પૂજા કરવી. પૂજામાં ધૂપ, દીપ, પીળા પુષ્પ, ચંદન, તુલસી, લવિંગ, બદામ વગેરેથી પૂજા કરવી. દૂધ, દહીં, મિશ્રી, માખણ કે કોઈ પણ મીઠાઈ ધરાવવી. આરતી સ્તુતિ કરવી. આ દિવસે શ્રીમદ ભાગવદ ગીતા, લક્ષ્મી સ્તોત્ર, કનકધારા સ્તોત્ર આદિના પાઠ કરવા. પૂજા સમાપ્ત થયે ઓમ રીમ શ્રી લક્ષ્મી વાસુદેવાય નમઃ આ મંત્રનો જપ કરવો. જે વ્યક્તિને ઉપવાસ કરવો છે પરંતુ ઉપવાસ કરી શકવા સમર્થ નથી
તેમણે મન અને વાણીથી પવિત્ર રહીને પણ એકાદશી કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે. આ દિવસે જૂઠું બોલવું, કોઈની નિંદા કરવી, કોઈને કટુ વચન કહેવા વગેરે કાર્યો ન કરવા, ગાયને લીલો ઘાસચારો ખવડાવવો, ઘરની બનાવેલી રોટલી ખવડાવવી, કૂતરાને રોટલી, પક્ષીને દાણાચણ, કીડીને કેડિયારું પૂરવું, બ્રાહ્મણને દાન દક્ષિણા આપવી, જરૂરિયાતમંદને જરૂરી ચીજવસ્તુ આપવી, આમ કરવાથી શ્રીહરિ પ્રસન્ન થશે. એકાદશી કર્યાનું પુણ્ય અનેક ગણું વધી જશે. ગરીબ ભૂખ્યા બાળકોને ભોજન કરાવવાથી દરિદ્ર નારાયણ રાજી થશે. આમ પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવથી એકાદશીનું વ્રત કરવું તથા વ્રતનું મહાત્મ્ય દર્શાવતી કથા વાર્તા સાંભળવી, જે સાંભળવાથી એકાદશીનું ફળ અનેક ગણું વધી જશે. કારણ કે કોઈ પણ વ્રત દરમિયાન તેમની મહાત્મ્ય કથા જરૂર સાંભળવી જોઈએ. મહાત્મ્ય કથા સાંભળ્યા વગર કોઈ પણ વ્રતનું ફળ મળતું નથી. મિત્રો, આ હતી ઉત્પત્તિ એકાદશીનું મહાત્મ્ય અને વ્રતની વિધિ. હવે સાંભળશું વ્રતનું મહાત્મ્ય દર્શાવતી કથા. બોલો ભગવાન શ્રીહરિ વિષ્ણુની જય. યુધિષ્ઠરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, હે દેવ, પુણ્યદાયી પવિત્ર તિથિ એકાદશીની ઉત્પત્તિ કેવી રીતે થઈ? દેવતાઓને પ્રિય એવી એ એકાદશીની ઉત્પત્તિ આ વિશ્વમાં કેવી રીતે થઈ તે કહો. ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું, હે કુંતી પુત્ર, પ્રાચીન સમયની આ વાત છે. સત્યયુગમાં મૂર નામનો એક રાક્ષસ રહેતો હતો. એ અતિ ક્રૂર, મહારૌદ્ર તેમજ અતિશય ભયંકર હોઈ સર્વ દેવતાઓને ભય ઉપજાવી રહ્યો હતો. તેણે ઇન્દ્રને તેમજ બધાય દેવોને જીતી લીધા હતા. તેમજ એ દુષ્ટ આત્માએ બધાય દેવોને સ્વર્ગમાંથી હાંકી કાઢ્યા હતા. તેથી દેવો ભયભીત થઈને પૃથ્વી પર ફરી રહ્યા છે. એક દિવસ ઇન્દ્ર સહિત બધા દેવતાઓ ભગવાન શંકર પાસે ગયા. ઇન્દ્રે ભગવાન શંકરને પોતાનું તેમજ સકળા દેવતાઓનું દુઃખ જણાવતા કહ્યું કે હે મહેશ્વર, મૂર નામના અતિ ભયંકર રાક્ષસે અમને બધાને હરાવીને સ્વર્ગમાંથી હાંકી કાઢ્યા છે. તેથી અમે સ્વર્ગલોકમાંથી ભ્રષ્ટ થઈને પૃથ્વી પર મૃત્યુલોકમાં રહીએ છીએ. મનુષ્યો સાથે દેવો શોભતા નથી. માટે હે દેવ, આપ કૃપા કરીને આ આપત્તિમાંથી છૂટવાનો કોઈ ઉપાય અમને બતાવો. અમે બધા કોનો સહારો લઈએ? મહાદેવે કહ્યું, હે દેવોના રાજા, જ્યાં ગરુડધ્વજવાળા શ્રી વિષ્ણુ ભગવાન બિરાજે છે ત્યાં તમે જાઓ. તે જગતના નાથ હોય શરણ લેવા યોગ્ય છે. શરણે આવેલા તરફ તેઓ સારું વર્તન કરે છે અને બધાનું રક્ષણ કરનાર હોય ઉત્તમ આશ્રય સ્થાન છે. તમે એની પાસે જાઓ, એ તમારી રક્ષા કરશે. ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું, હે યુધિષ્ઠર, મહાદેવજીની વાત સાંભળીને મહાબુદ્ધિમાન દેવરાજ ઇન્દ્ર બધાય દેવતાઓની સાથે ભગવાન શ્રી વિષ્ણુ જ્યાં બિરાજે છે ત્યાં ગયા. ગદાધારી ભગવાન શ્રી વિષ્ણુ ક્ષીરસાગરના જળમાં ગાઢ યોગ નિંદ્રામાં પોટી રહ્યા હતા. એમના દર્શન કરીને ઇન્દ્રે હાથ જોડીને આ સ્તોત્ર બોલી એમની સ્તુતિ આરંભ કરી. ઇન્દ્રે કહ્યું, હે દેવોના દેવ, હે દેવેશ્વર, આપને નમસ્કાર હો. દેવતાઓ અને દાનવો બંને તમારી વંદના કરે છે. હે પુંડરીકાક્ષ, આપ દૈત્યોના શત્રુ છો. હે મધુ દૈત્યોનો નાશ કરનારા, તમે અમારું રક્ષણ કરો. હે જગતના નાથ, આ બધા દેવો મૂર નામના દાનવથી ભયભીત થઈને તમારી શરણે આવેલા છે. તો હે ભક્ત વત્સલ, તમે અમારું રક્ષણ કરો. હે દેવોના દેવ દેવેશ્વર, તમે અમારી રક્ષા કરો. હે જનાર્દન, તમે અમારું પાલન કરી રક્ષણ કરો. હે કમલનયન, હે દાનવોનો વિનાશ કરનારા, તમે અમારી રક્ષા કરો. અમે બધા દેવો તમારી સમીપ આવ્યા છીએ. હે પ્રભુ, તમે જ અમારું રક્ષણ કરો. હે દેવ, તમે સર્વના પાલક અને રક્ષક છો. તમે જ સર્વની બુદ્ધિરૂપ હોય, તમે જ કરતા છો અને તમે જ કારણ છો. એટલું જ નહીં પણ તમે સર્વ લોકોની માતારૂપ છો અને તમે જ જગતના પિતા છો. હે ભગવાન, હે દેવોના દેવેશ્વર, હે શરણે આવેલા પર પ્રેમ ધરાવનારા પ્રભુ, આ બધા દેવતાઓ ભયભીત થઈને તમારી શરણે આવેલા છે. હે પ્રભુ, મૂર નામના અતિ ઉગ્ર અને મહાબળવાન પ્રતાપી દૈત્ય બધા દેવતાઓને જીતીને એમને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા છે. ઇન્દ્રનું કહેવું સાંભળી ભગવાન વિષ્ણુએ પૂછ્યું, હે ઇન્દ્ર, એ દાનવ કેવો છે? એનું રૂપ કેવું છે? એનામાં કેટલું બળ છે? એ દુષ્ટનું રહેવાનું સ્થાન ક્યાં છે? એના પરાક્રમો કેવા છે તે મને કહો. ઇન્દ્રે કહ્યું, હે દેવેશ્વર, પ્રાચીન કાળમાં બ્રહ્માના વંશમાં તાલજંગ નામનો એક મહાન રાક્ષસ ઉત્પન્ન થયો હતો. એ અતિશય ઉગ્ર હતો. તેનો જે પુત્ર મૂર નામનો દાનવ છે એ અત્યંત ક્રૂર, મહાબળવાન અને સર્વ દેવતાઓ માટે અત્યંત ભયંકર છે. ચંદ્રાવતી નામની એક પ્રખ્યાત નગરી છે.
ત્યાં એ હાલમાં રહે છે. એણે બધા જ દેવતાઓને જીતી લીધા છે અને ત્રાસ પમાડીને સ્વર્ગમાંથી હાંકી કાઢ્યા છે. એણે કોઈ બીજાને ઇન્દ્ર તરીકે સ્વર્ગની ગાદીએ બેસાડી દીધો છે. અગ્નિ, ચંદ્ર, સૂર્ય, વાયુ તથા વરુણ પણ એણે બીજાઓને બનાવી દીધા છે. હે જનાર્દન, હું સાચી વાત કહું છું, એણે બધું જ પોતાને આધીન કરી લીધું છે. એ મૂળ રાક્ષસે સ્વર્ગલોકના બધા જ દેવતાઓને તે પોતપોતાના સ્થાનમાંથી કાઢી મૂક્યા છે. ઇન્દ્રના વચનો સાંભળી વિષ્ણુ ભગવાનને ક્રોધ ચડ્યો. એ બોલી ઉઠ્યા, દેવતાઓને આવી રીતે ભય ઉપજાવનાર અને ત્રાસ આપનાર એ દુષ્ટ દાનવનો હું વધ કરીશ. એમ બોલી બધા દેવતાઓની સાથે એ ચંદ્રાવતી નગરીમાં ગયા. શ્રીહરિને ત્યાં આવેલા જોઈ પેલો મૂળ રાક્ષસ તું ઊભો રહે, ઊભો રહીજે એમ બોલી ઉઠ્યો. ત્યારે અત્યંત ક્રોધને લીધે ભગવાનના નેત્રો લાલ થઈ ગયા. એ બોલ્યા, હે દુરાચારી દાનવ, તું મારા બાહુ તરફ જો. આવું સાંભળીને બધાએ દુષ્ટ અને ભયંકર દાનવો ભગવાન વિષ્ણુ સામે ઘસી આવ્યા અને ગર્જના કરતા આયુધો લઈને ભગવાન સાથે યુદ્ધ કરવા માંડ્યું. શ્રી વિષ્ણુએ દિવ્ય બાણો વડે દાનવોને મારવા માંડ્યા. આથી દાનવો ભયથી વિહ્વળ બની ગયા અને હતું એટલું જોર કરીને દેવતાઓ ઉપર તૂટી પડ્યા. આથી થોડી જ વારમાં દેવતાઓ પરાસ્ત થઈ ગયા અને ભાગવા લાગ્યા. આ જોઈ ભગવાન વિષ્ણુ વધારે ક્રોધે ભરાયા અને ચક્ર અને ગદાથી દાનવોનો સંહાર કરવા લાગ્યા. સેંકડો દાનવો કપાઈ ગયા અને મરણ પામ્યા. હવે મૂળ રાક્ષસ એકલો જ રહ્યો, છતાં પણ તે વારંવાર વિષ્ણુ સાથે યુદ્ધ કરતો હતો. ભગવાન જે તે શસ્ત્રોનો ઉપયોગ કરતા તે બધા મૂરના તેજ પ્રતાપથી નાશ પામતા. શસ્ત્રો અને આયુધોથી આ મૂર રાક્ષસ જીતાશે નહીં એમ વિચારી ભગવાને તેની સાથે મલ્લયુદ્ધ કર્યું. આ મલ્લયુદ્ધ પણ લાંબા સમય સુધી ચાલ્યું, પણ મૂર રાક્ષસ જીત્યો નહીં. છેવટે થોડોક આરામ લેવાની ઈચ્છાથી ભગવાન વિષ્ણુ બદ્રિકાશ્રમ ગયા. ત્યાં સિંહાવતી નામની ગુફા હતી, જે 12 યોજન લાંબી હતી. એ ગુફાને એક દરવાજો હતો. ભગવાન વિષ્ણુ એ ગુફામાં ગયા અને થાકને લીધે તરત જ સૂઈ ગયા. થોડી વારે એ મૂળ રાક્ષસ પણ એ ગુફામાં ગયો. એણે ભગવાન વિષ્ણુને સૂતેલા જોયા. એ દાનવ આનંદમાં આવી ગયો. એ વિચારવા લાગ્યો કે આણે મને હારેલો ગણી લીધો છે, પણ એમ હું હારી લઉં એવો નથી. દાનવો માટે ભયંકર એવા હરિએ જ મારા બધા દૈત્યોને મારી નાખ્યા છે, હવે હું એને મારી નાખીશ. આમ વિચાર કરીને એ મૂર રાક્ષસ ભગવાન વિષ્ણુને મારવા તૈયાર થઈ ગયો. પણ એટલામાં તો હે યુધિષ્ઠર, ભગવાન વિષ્ણુના શરીરમાંથી એક સુંદર અને તેજસ્વી કન્યા ઉત્પન્ન થઈ. એના હાથમાં અનેક પ્રકારના દિવ્ય શસ્ત્રો હતા. એ ભગવાન વિષ્ણુના તેજના અંશમાંથી ઉત્પન્ન થઈ હતી. એ મહાન શક્તિશાળી અને પરાક્રમી હતી. એટલામાં મૂર દાનવે એ તેજસ્વી કન્યાને જોઈ એણે તેની સાથે પણ યુદ્ધ કરવાની માંગણી કરી. એ તેજસ્વી કન્યાએ પણ એ દાનવને યુદ્ધ કરવા માટે લલકાર્યો. બંને વચ્ચે ભયંકર યુદ્ધ થયું. કન્યા બધી જ પ્રકારની યુદ્ધ કળામાં નિપુણ હતી. મૂરના બધા જ શસ્ત્રોના એણે ટુકડે ટુકડા કરી નાખ્યા. છતાં પણ મૂર જીતાતો ન હતો. કન્યાએ મનોમન વિચાર કર્યો, શસ્ત્રો અને આયુધોથી આ મૂર રાક્ષસ જીતાશે નહીં એમ વિચારી એ કન્યા ઉપરા ઉપરી ભયંકર અવાજ સાથે હુંકારાઓ કરવા લાગી અને એ હુંકારાઓના પ્રતાપથી જ એ મૂર રાક્ષસ બળીને ભસ્મ થઈ ગયો. શસ્ત્રોના અથડાવાના અવાજથી તેમજ કન્યાના હુંકારાઓના અવાજથી ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાંથી જાગ્યા. પેલા મૃત્યુ પામેલા મૂળ દાનવને જોઈ એ વિસ્મય પામ્યા. એ બોલ્યા, મારો આ શત્રુ અત્યંત બળવાન અને ક્રૂર હતો, આને કોણે માર્યો છે? એ જ વખતે પેલી તેજસ્વી કન્યાએ કહ્યું, હે ભગવાન, હું આપના જ શરીરમાંથી ઉત્પન્ન થઈ છું. આપની કૃપાથી જ મેં આ અતિ બળવાન અને ભયંકર દૈત્યને બાળીને ભસ્મ કરી નાખ્યો છે. ભગવાન વિષ્ણુએ કહ્યું, હે કન્યા, તે આ મહાદૈત્યને માર્યો છે એથી ત્રણેય લોકના મુનિઓ અને દેવતાઓ આનંદિત થયા છે. હું તારા પર પ્રસન્ન થયો છું, માટે હે કલ્યાણી, હવે તું તારી ઈચ્છા પ્રમાણે વરદાન માંગ. દેવોને પણ દુર્લભ હશે તો પણ હું તને આપીશ, એમાં તું કોઈ પણ જાતની સંદેહ રાખીશ નહીં, હું એ અવશ્ય પૂર્ણ કરીશ. આ કન્યા સાક્ષાત એકાદશી જ હતી. એ બોલી, હે ભગવાન, તમે જો મારા પર પ્રસન્ન થયા હોવ તો મને એવું વરદાન આપો કે ત્રણેય લોકમાં બધા તીર્થો કરતાં હું શ્રેષ્ઠ થાઉં, સર્વ પાપોનો અને સર્વ વિઘ્નોનો વિનાશ કરનારી હું થાઉં, તેમજ પુણ્ય આપવા વાળી થાવ. વળી હે જનાર્દન, જે લોકો તમારામાં ભક્તિભાવ રાખીને મારા દિવસે ઉપવાસ કરે એને દરેક પ્રકારની સિદ્ધિ આપવા વાળી હું થાવ. વળી હે માધવ, જે લોકો નકદ ભોજન અથવા એકટાણું કરીને મારું વ્રત કરે એને ધન, વૈભવ, ધર્મ અને મોક્ષ મળે એવું વરદાન આપો.
ભગવાન વિષ્ણુએ કહ્યું, હે કલ્યાણી, તે જે પ્રમાણે વરદાન માંગ્યું છે તે પ્રમાણે જ થશે. તું બધાય મનોરથો પ્રાપ્ત કરીશ. વળી તું એકાદશીને દિવસે ઉત્પન્ન થઈ છે, એથી તારું નામ ઉત્પત્તિ એકાદશી જ રહેશે. હું તને મારી શક્તિ માનું છું. તારા અને મારા ભક્તો એક જ રહેશે. જે લોકો એકાદશીનું વ્રત કરશે તેઓ એ દિવસે મારું પૂજન પણ અવશ્ય કરશે જ. જે લોકો પૂર્ણ શ્રદ્ધાથી અને ભક્તિભાવપૂર્વક એકાદશીનું વ્રત કરશે એના બધા પાપો નાશ પામશે અને મોક્ષ મળશે. દરેક મહિનાની 30, 8, 9, 11 અને 14 આ તિથિઓ મને પ્રિય છે. એમાંય 11 તો મને અત્યંત પ્રિય છે. આથી જે મનુષ્યો એકાદશીનું વ્રત કરશે એના સગળા મનોરથો પૂર્ણ થશે, તેમજ સગળા તીર્થોથી પણ વધુ પુણ્ય પ્રાપ્ત થશે અને એનો વૈકુંઠમાં વાસ થશે, એમાં સંશય નથી. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, હે યુધિષ્ઠર, આમ કહીને ભગવાન વિષ્ણુ અંતર્ધ્યાન થઈ ગયા. આવું વરદાન મેળવીને આ એકાદશી તો ધન્ય થઈ ગઈ. બધી તિથિઓમાં એ શ્રેષ્ઠ તિથિ કહેવાય છે. એટલું જ નહીં પણ બધા જરૂરતોમાં પણ એ મહાવ્રત રૂપે ગણાય છે. હે યુધિષ્ઠર, બે પખવાડિયામાં જે બે એકાદશીઓ આવે છે તે બંને સરખી જ કલ્યાણકારી છે. એટલે વ્રત કરનારાઓએ સુદનો કે વદનો ભેદભાવ ન રાખવો. છતાં જે એકાદશી 11, 12 અને બાકીના ભાગમાં 13 એમ જે 3 તિથિઓને સ્પર્શ કરતી હોય એવી 30 એકાદશી ભગવાન વિષ્ણુને અતિપ્રિય છે. એવી 30 એકાદશીનું વ્રત કરીને જે ઉપવાસ કરે છે એને 1000 એકાદશીઓના વ્રત કર્યાનું પુણ્ય ફળ મળે છે. દરેક એકાદશીના વ્રતનું પાળનું તો 12 જ કરવું જોઈએ. આમ જે લોકો 12 પાળનું કરે છે એમને એ વ્રતનું 1000 ગણું પુણ્ય કર્યાનું ફળ મળે છે. વળી 30, 6, 8, 11 અને 14 તિથિએ એની આગળની તિથિઓ મિશ્ર હોય તો એવી તિથિઓનું વ્રત કદી ન કરવું. જે એકાદશી આખો દિવસ અને આખી રાત સુધી પહોંચતી હોય અને બીજે દિવસે પણ પ્રાતઃકાળના સમયે કેવળ એક જ ઘડીએ મળતી હોય તો એવી એકાદશી પણ ન કરતા 12 એકાદશી જ કરવી. જે મનુષ્ય આ પ્રમાણે બંને પખવાડિયાની એકાદશીએ વ્રત ઉપવાસ વગેરે વિધિઓ શ્રદ્ધાપૂર્વક કરે છે તેઓ જ્યાં સાક્ષાત ગરુડધ્વજ ભગવાન વિષ્ણુ બિરાજમાન છે એવા વૈકુંઠ ધામમાં જાય છે. જે મનુષ્ય એકાદશીના મહાત્મનો નિત્ય પાઠ કરે છે તેને 1000 ગાયોના દાનનું પુણ્ય ફળ મળે છે. તે જ પ્રમાણે જે મનુષ્ય દિવસે અથવા તો રાત્રે એકાદશીના મહાત્મનું ભક્તિભાવપૂર્વક શ્રવણ કરે છે તેઓ બ્રહ્મ હત્યા વગેરેના પાપોમાંથી મુક્ત થઈ જાય છે. હે ઉત્તમ રાજા, શ્રી વિષ્ણુ ધર્મ સમાન તથા શ્રી ગીતાજીના અર્થતુલ્ય આ જગતમાં બીજું કાંઈ જ નથી. તે જ પ્રમાણે એકાદશીના વ્રત સમાન પાપોને નાશ કરનારું બીજું કોઈ વ્રત નથી. ઇતિ શ્રી સ્કંદપુરાણે કાર્તક માસે વદ પક્ષે ઉત્પત્તિ એકાદશી વ્રત કથા સંપૂર્ણમ. બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય. તો મિત્રો, આ હતી ઉત્પત્તિ એકાદશી વ્રતની વિધિ, મહાત્મા અને કથા. જે પણ મનુષ્ય એકાદશીનું વ્રત ઉપવાસ કે પૂજન કરે છે તેમને સુખ, શાંતિ, સૌભાગ્ય, યશ, કીર્તિ, આયુષ્ય, આરોગ્ય, લક્ષ્મી અને સંતાનની પ્રાપ્તિ થાય છે. જે વ્યક્તિ એકાદશીનું વ્રત કરવા સમર્થ નથી તેમણે એકાદશીના વ્રતની મહાત્મા કથા સાંભળવા માત્રથી જ એકાદશી વ્રત કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે. ભગવાન વેદવ્યાસે કહ્યું છે કે શાસ્ત્રમાં બતાવેલા 5 અનુષ્ઠાનમાંથી વ્યક્તિ કોઈ પણ એકનું અનુષ્ઠાન કરે તો તેને કીર્તિ, સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ 5 અનુષ્ઠાનમાં પહેલું છે માતા પિતાની સેવા, બીજું છે સૌભાગ્યવતી સ્ત્રીએ કરેલ પતિની સેવા, ત્રીજું છે સર્વ પ્રત્યે સંભાવ રાખો, ક્યારેય તારું મારું ન કરવું, અને ચોથું છે મિત્રનો દ્રોહ કદી ન કરવો, પાંચમું છે ભગવાન શ્રી હરિ વિષ્ણુનું પૂજન ભજન કરવું. આ 5 મહાયજ્ઞો શાસ્ત્રોમાં બતાવેલા છે. આથી દરેક મનુષ્યે એકાદશીનું વ્રત જરૂર કરવું જોઈએ. એકાદશીનું વ્રત એ ભગવાન શ્રી હરિ વિષ્ણુને અત્યંત પ્રિય છે, માટે એકાદશીનું વ્રત ખૂબ જ ફળદાયી છે. દરેક એકાદશીના દિવસે તુલસી માતાની પૂજા કરવી, શાલિગ્રામની પૂજા કરવી, ગાય માતાની સેવા પૂજા કરવી. આમ કરવાથી ભગવાન શ્રી લક્ષ્મીપતિ અત્યંત રાજી થશે, પ્રસન્ન થઈ સુખ, સમૃદ્ધિ, આરોગ્ય, આયુષ્ય, સંતાન, લક્ષ્મીના આશીર્વાદ આપશે. તો મિત્રો, આજના આ વિડીયોમાં ઉત્પત્તિ એકાદશી વ્રતની વિધિ, મહાત્મા અને કથા,
તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળ્યાનું પુણ્ય ફળ તમને જરૂર પ્રાપ્ત થશે. મિત્રો, ભગવાન શ્રી હરિ સાથે માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જય મા લક્ષ્મી જરૂર લખજો. ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી આપણા દરેક નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે. ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.